ચાલો બાળકો, આજે ત્રીજા ધોરણના આઠમા ચેપ્ટરની અંદર ફરી પાછા આપણે મળીએ છીએ. અને એની અંદર આપણે કેટલાક પેજ જોઈ ગયા હતા અને વજનનું ચેપ્ટર છે આપણને ખબર છે. તો આગળના પેજે આપણે જઈએ. મસ્ત મસ્ત ખીચડી. હવે બાળકો, આપણને બધાને ખીચડી ભાવે જ છે, એ તો આપણને ખબર છે. એમાં આપણે અહીંયા ગુજરાતની અંદર સ્વામિનારાયણની ખીચડી તો ખૂબ જ વખણાય, બરાબર છે? તો સ્વામિનારાયણ ખીચડીની અંદર જુદી જુદી વસ્તુઓ નાખેલી હોય. આપણે બનાવીએ તો સાદી ખીચડી, ક્યારેક મમ્મી છે તો સ્વામિનારાયણ ભગવાનની પણ ખીચડી ઘરે બનાવે છે. તો એ ખીચડીની વાત છે. સ્વામિનારાયણ ભગવાનની ખીચડી હોય, એમાં ડુંગળી ના હોય, એમાં ડુંગળી નાખેલી છે, બરાબર છે? અહીંયા ડુંગળીના ચિત્રો પણ આપેલા છે. તો એ ડુંગળીની વાત આપણે આમાં જોવાની. તો આપણે જોતા જઈએ શું કેવી રીતે, બરાબર છે? હવે જોજો આમાં શું આવે છે. વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું. હવે આપણે રેડિયોને બદલે આપણે મોબાઈલ જોવાનું, બરાબર? તો મમ્મી છે તો મોબાઈલની અંદર જુદી જુદી વસ્તુઓ જોતી હોય વાનગી બનાવે. તો આ છોકરી વંદનામી છોકરી છે, એને રેડિયોની અંદર કંઈક ખીચડી વિશે સાંભળ્યું. તેને બનાવવાનો પ્રયત્ન કરે છે. હવે વંદના છોકરી છે, એને બનાવવાનો પ્રયત્ન, બનાવવાનો મીન્સ જુદી જુદી વસ્તુની નોંધ કરી લે છે અને પછી બનાવવાનો પ્રયત્ન કરે છે. તે જ્યારે વાનગી કેવી રીતે બનાવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય. તે જે નોંધે છે તે નીચે મુજબ છે. હવે છોકરી બિચારી ટપકાવી તો લીધી બધી વસ્તુ, પણ જ્યારે એ બનાવવા માંડે છે ને ત્યારે થોડીક ગૂંચવાઈ જાય. શું ગૂંચવાઈ જાય? એને એમ થયું કે અમે કંઈક લખ્યું નહીં, અલગ લખેલું છે. તો હવે પહેલું શું લખેલું છે કે વાસણમાં 2 ચમચા પાણી રેડો. હવે ખીચડી બનાવવા માટે આપણને ખબર છે કે વાસણની અંદર 2 ચમચા પાણી રેડવાની વાત જ ન હોય. 2 ચમચા પાણીથી કાંઈ ન થાય, પછી તો મૂકીએ ના મૂકીએ 2 ચમચા પાણી છે એ બળી જાય ગેસ ઉપર. એટલે 2 ચમચા પાણી રેડો એવું લખેલું છે. બીજું, પાણીને ઉકાળો અને તેમાં ઉમેરો, બરાબર? પહેલાં પાણીને ઉકાળવાનું, પછી એમાં શું શું ઉમેરવાનું? તો કે ભાઈ 1 ચપટી દાળ. ચપટી દાળ નાખવાની વાત આવે એટલે એ ખોટું છે. 1/2 કિગ્રા લાલ મરચું. હવે ખીચડીની અંદર 1/2 કિલો લાલ મરચું નાખી દે તો ખીચડી શું થાય આપણે વિચાર કરવાનો, બરાબર? પછી છે 1 વાટકો મીઠું. હવે 1/2 કિગ્રા લાલ મરચું, 1 વાટકો મીઠું, હવે કેવા પ્રકારની ખીચડી થાય? પછીનું નીચે લખેલું છે. ત્રીજું કે 1 ચમચી ચોખા નાખો, બાકીની બધી વસ્તુ જાજી અને પછી 1 ચમચી ચોખા નાખવાની. પછી ચોથું લખેલું છે 2 વટાણા. 2 વટાણા ગણીને 2 વટાણા નાખવાના હોય. પછી છે 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા. હવે રાઈના દાણા, રાઈને આપણને ખબર છે, રાઈને જીરું બધી વઘાર મૂકવાની વસ્તુઓ છે. ન જોયું તો મમ્મીને કહેજો, તમને બતાવશે મસાલિયામાંથી. તો 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો. હવે 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો, નકરી રાઈ જ દેખાય ને, બીજું કંઈ દેખાય જ નહીં. પછીનું છે 5મું અને છેલ્લે 1 કિગ્રા ડુંગળી ઉમેરો. હવે 1 કિગ્રા ડુંગળી આ બધી વસ્તુમાં નાખે તો એની પરિસ્થિતિ કેવી થાય? એટલે એ છોકરીએ બિચારી એની રીતે ટપકાવેલું છે. પછી આપણે ખીચડી કેવી રીતે બનાવવાની, એની સામગ્રી આપણે કેટલી જોશે એ આપણે નીચે લખશું. હવે લખેલું છે કે દરેક વસ્તુનું મિશ્રણ કરો. મિશ્રણ કરવું એટલે ભેળવી નાખવાનું, ચમચો નાખીને ભેળવી નાખવાનું, બરાબર? અને 15 મિનિટ માટે ઉકાળો. હવે ઉપરની જે વસ્તુ લખેલી જ નહીં, કે બધી નાખી અને પછી મિશ્રણ કરી અને 15 મિનિટ ઉકાળો. પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે. હવે બિચારી છોકરી હતી ને તરત ખબર પડી ગઈ કે આ બધું મેં કંઈક લખ્યું અને હું આ કંઈક કરવા બેઠી છું, એમાં બધી વસ્તુ કંઈક ખોટી લખાણી છે. પછીનું છે, વસ્તુને તેના સાચામાં જથ્થા સાથે જોડવા તેને મદદ કરો. હવે વસ્તુને આપણે છોકરીએ જે આ જ વસ્તુ લેવાની છે પણ એના માપ પ્રમાણે આપણે લેશું તો એ નીચે ઉપર છે. છોકરી ખીચડી બનાવવા માંડી તો બિચારીનું માપ છે એ આડું અડું આવ્યું. તો હવે આપણે એને સરખા માપે ખીચડી નો જથ્થો ગોઠવી દે એટલે ખીચડીનું એ માપ પ્રમાણે ખીચડી કરશે તો વ્યવસ્થિત ખીચડી બનશે. તો વસ્તુઓના તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો. તો આપણે એને જોડવા મદદ કરીએ તો આપણને 2 લખ આપેલા છે. 1 કિગ્રા ચોખા લેવાના. કેટલા લેવાના છે? 1 કિગ્રા ચોખા લેવાના, 1/2 કિગ્રા દાળ, બરાબર? એટલે એ 2 વસ્તુ લઈ લીધી આપણે, દાળ ને ચોખા લઈ લીધા. પછી છે 1 વાટકો વટાણા. વટાણા એમાં 1 વાટકો જ નાખવાના છે, બરાબર? 2 વટાણા નહોતા નાખવાના, 1 વાટકો નાખવાના હતા. પછી 8 ગ્લાસ પાણી. 2 ચમચા પાણી નહોતું નાખવાનું, 8 ગ્લાસ પાણી નાખવાનું હતું. 2 નંગ ડુંગળી. 2 નંગ ડુંગળી નાખવાની. 1 ચપટી મીઠું. મીઠું તો આપણે સ્વાદ અનુસાર નાખવાનું આવે, એ તો આપણે વાનગી બધી યુટ્યુબમાં જોઈએ છે એટલે ખબર હોય. 1 ચમચી રાઈના દાણા. 1 જ ચમચી નાખવાના હોય કે 8 ગ્લાસ ન નાખવાના હોય. અને 2 ચમચી લાલ
મરચું પાવડર, એટલું બધું, આટલી બધી વસ્તુ નાખી દે એટલે ખીચડી છે લગભગ પરફેક્ટ બનશે અને ખાવા લાયક બનશે. મોઢામાં પાણી આવી ગયું ને આપણને, બરાબર છે. ચાલો આગળનું પેજ જોઈએ. જો હવે આપણને અહીંયા મહાવરો આપેલો છે, મહાવરાની અંદર શું કહે છે? પહેલું કે તમારા ઘરે બનાવેલી વસ્તુની યાદી કરો. હવે આપણે આપણી ઘરે જુદી જુદી જાતની વાનગી થતી હોય એની વસ્તુ કરવાની, એમાં કઈ કઈ વસ્તુ આવે નાખે છે મમ્મી એનું લિસ્ટ બનાવવાનું. આવું લિસ્ટ તમે ક્યારેક મમ્મી ફ્રી હોય ત્યારે પૂછી પૂછીને લખજો. પછી શું કહે છે? અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. આ વસ્તુઓને ચોખા, તેલ, મરચાંનો ભૂક્કો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે, બરાબર છે. હવે ઓલી તો યાદી કરી જ, પછી અહીંયા પણ યાદી કરવાની કે મમ્મી સાથે જ્યારે તમે બજારમાં જાઓ તો અહીંયા ઉપર લખેલી વસ્તુ છે એની, એ વસ્તુ અહીંયા કઈ કઈ વસ્તુ છે તો એનું નામ લખવાનું, કેટલો જથ્થો એટલે કેટલા પ્રમાણમાં લાવ્યા છે, કેટલી માત્રામાં લાવ્યા છે એ આપણે લખીએ. તો આપણે કોઠામાં એક પછી એક લખતા જઈએ. તો આપણે મમ્મી પપ્પા સાથે મોલમાં અથવા બજારમાં જઈએ, અથવા તો મમ્મી કહેતી હોય કે મારી સાથે ચાલ, તો આપણે મમ્મી સાથે જવાનું અને નોટબુકની અંદર પછી ઘરે આવી અને દરેક વસ્તુ કેટલી કેટલી જથ્થામાં લાવ્યા હતા એની આવી રીતે નોંધ કરવાની છે. મેં અહીંયા મારી રીતે નોંધ કરી છે અને તમારે છે તો તમારી રીતે નોંધ કરવાની. જો તમારે બુકમાં કરવી હોય તો બુકમાં કરજો, તમારે નોટબુકની અંદર કરવી હોય તો નોટબુકમાં કરજો, ચોપડીમાં કરજો, જ્યાં પણ કરવી હોય ત્યાં કરજો. હવે જો મમ્મી કેટલા ચોખા લાવ્યા છે, ચોખા છે એ 5 કિલોગ્રામ લાવે, કિગ્રા એટલે કિલોગ્રામ. પછી તેલ છે એ કેટલું લઈ આવે છે, એ પણ 5 કિગ્રા. પછી ખાંડ કેટલી લઈ આવે છે, તો કે 5 કિગ્રા. મોટે ભાગે કરિયાણું છે તો મમ્મી પપ્પા જ લગભગ લઈ આવે તો આખા મહિનાની વસ્તુ લઈ આવે. શાકભાજી ને એવું છે તો 2 થી 3 દિવસનું લઈ આવે. પછી દૂધ, તો દૂધ જેવી વસ્તુ છે મોટે ભાગે આપણે લગભગ રોજની રોજ લઈ આવે. તો દૂધ છે તો 1 લિટર લાવે છે, તમને લિટર મિલીની પણ ખબર છે કેમ કે આગળ ઉપર ચેપ્ટરની અંદર ઉપર આવે છે. ડુંગળી છે એ 500 ગ્રામ, તો 500 ગ્રામ એટલે શું એ તમને ખબર છે? તો 500 ગ્રામ એટલે 1 કિલોનું અડધું એટલે 500 ગ્રામ. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, તો 1000નું અડધું 500 ગ્રામ, તો 500 ગ્રામ છે ડુંગળી એટલે કે 1/2 કિલો ડુંગળી લાવે છે. બટાટા છે એ કેટલા લાવે છે? 1 કિગ્રા. પછી આદુ, તો આદુ છે એ ચાઈમાં નાખવા માટે લાવતા હોય અથવા તો દાળ શાકની અંદર નાખે તો 250 ગ્રામ. મીઠું છે એ 1 કિગ્રા લઈ આવે છે. સાબુ છે એ 6 નંગ, નંગ એટલે એક પીસ હોય, એક સાબુની એક ગોટી, એને 6 એને નંગ કહેવામાં આવે. તો આપણે એ નંગવાળી વાત કરી લઈએ તો 1 નંગ 12 નંગ બરાબર 1 ડઝન બરાબર 12 નંગ. એનું સૂત્ર પણ તમને અહીંયા લખી દઉં, 1 ડઝન બરાબર 12 નંગ. આ પણ આપણે ભૂલશું નહીં. આપણે અહીંયા દાખલા કે કેળા લેવા જાય તો આપણે એમ કહીએ 1/2 ડઝન, તો 1/2 ડઝન કેળાની અંદર 6 નંગ આપણને કેળા આપે, બરાબર છે. આપણે અહીંયા સાબુ પણ કેટલો લેવા છે? 1/2 ડઝન, તો સાબુ 6 નંગ. અને છેલ્લે છે ડિટર્જન્ટ પાવડર, તો એ કેટલો લઈ આવે છે? તો કે 1 કિગ્રા. ચાલો હવે આપણે એના પછીનું પેજ જોશું. ચાલો હવે અહીંયા આપણને કેટલાક જુદા જુદા ચિત્રો આપેલા છે અને એનું આપણે અનુમાન કરવાનું છે. તો એમાં શું કે બીજામાં કે તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો. તો અહીંયા આપણને જો બેગ છે, પછી આપણને આ ગાયનું ચિત્ર આપેલું છે, પછી અહીંયા કંઈક કોથળો ભરેલો છે, પછી નાનકડું ગલુડિયું આપેલું છે, હાથી પાય છે, અને ઉપર સાનું ચિત્ર આપેલું છે કેરીનું. તો અહીંયા આપણને એનું દરેકનું વજનનું અનુમાન મોટે ભાગે આપેલું છે. તો આપણે બેગ છે એ કપડાની આખી ભરેલી હોય તો એનું મોટે ભાગે વજન કેટલું થાય? તો કે 10 કિગ્રા થાય. કેટલું થાય? 10 કિગ્રા, બરાબર છે. પછી ગાય, અહીં ગાયનું ચિત્ર આપેલું છે તો મોટે ભાગે ગાયનું વજન આપણે જોઈએ તો ગાયનું વજન 400 કિગ્રાની આસપાસ મોટે ભાગે હોય છે. તો આપણે ગાયનું વજન છે તો 400 કિગ્રા, અહીં 400 કિગ્રા લખશું, બરાબર છે. હું એની સામે એરો મારતી જાઉં એટલે તમને ખ્યાલ આવે. પછીનું અહીંયા ચિત્રો મેં કીધું ને કે કોથળાની અંદર કંઈક મોટી મોટી વસ્તુ ભરેલી, જો અહીંયા એ કોથળી અંદર જે ભરેલું છે એનું ચિત્ર કંઈક વસ્તુ મોટી મોટી બહાર પડેલી છે. તો કોથળો છે એ મોટે ભાગે આપણે આખો ભરેલો હોય ને તો 100 કિગ્રાનો આવે, તો થોડોક અધૂરો છે જો, બરાબર. તો આપણે અહીંયા 80 કિગ્રા લખશું. શું લખશું? 80 કિગ્રા.
થોડો અધૂરો છે એટલે, નહીતર આપણે 100 કિગ્રા પૂરા લખશું. હવે ગલુડિયાનું મોટું મોટે ભાગે વજન, ગલુડિયાનું વજન તો આપણે મોટે ભાગે ગલુડિયાથી રમતા હોય, શેરીમાં આટા મારતા હોય ગલુડા, એટલે આપણે ગલુડિયાથી રમીએ, તો એનું વજન કેટલું આવે? મોટે ભાગે 2 કિગ્રા. કેટલું આવે? 2 કિગ્રા જેટલું હોય. ગલુડાનું વજન 2 કિગ્રા જેટલું જ હોય, એનાથી લગભગ વધારે નહીં. એટલે બહુ મોટા હોય, ધાબળિયા હોય તો થોડું વજન વધારે હોય. હવે કોનું ચિત્ર આવ્યું? હાથીભાઈનું. તો હાથીભાઈ તો બહુ મોટા જાડિયા હોય, તો એનું વજન કેટલું? તો કે 1000 કિગ્રા કરતાં વધુ. તો હાથીભાઈ છે એ 1000 કિગ્રા કરતાં પણ આપણને વધુ દેખાય છે. તો આપણે અહીંયા 1000 કિગ્રા કરતાં વધુ, બરાબર છે? સાચા હાથીભાઈ હોય તો 1000 કિગ્રા કરતાં પણ વધારે વજન હોય. અને લાસ્ટમાં આપણે શેનું ચિત્ર આપેલું છે? કેરી, બરાબર છે? 5 સહિત કેરી છે, તો 1 કિગ્રા કરતાં પણ ઓછું વજન હોય. તો આપણે અહીંયા લખશું કેરીની સામે કે ભાઈ 1 કિગ્રા કરતાં ઓછું, બરાબર? કેરીનું વજન છે કેટલું હોય? 1 કિગ્રા કરતાં પણ ઓછું. હવે નીચે એના એ અહીંયા બધા અનુમાન લખેલા છે, એવા તમારે જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીની સાથે જોડવાના ચિત્રો આપેલા, તો એ તમે જો ફ્રી હો અને સ્વાધ્યાય પોથી તમે લીધી હોય તો તમે આવી વસ્તુ એમાં જોડી શકશો. જો નીચે એના જેવી જ વસ્તુ કંઈક આપેલી છે, તો એ શું આપેલું છે એ આપણે જોઈ. તો એમાં શું કહે છે? ત્રીજો કે અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિગ્રા કરતાં વધુ છે અને કઈ વસ્તુનું વજન 1 કિગ્રા કરતાં ઓછું છે. તો આપણને ઘણી બધી એવી વસ્તુનું ચિત્ર આપેલા છે, બરાબર? આ વાક્ય કોણ બોલે? તો ઓલી ગીબલી કીડી છે ને એ બોલે. અને આપણને જે વસ્તુ આપેલી છે એનું આપણે વજન કહેવાનું છે કે 1 કિગ્રા કરતાં કઈ વસ્તુ વજન વધારે છે, 1 કિગ્રા કરતાં કઈ વસ્તુનું વજન ઓછું છે. તો તમારી સ્કૂલ બેગ, તો આપણે સ્કૂલે જે બેગ લઈને આવતા હોય તો એમાં 1 કિગ્રા કરતાં વજન વધુ હોય, તો હું એ લખતી નથી, તમે તમારી મેળે ચોપડીની અંદર લખજો. શું કામ એને? કે સાવ હાયર લોઅર કેજીના બાળકો હોય તો એનું વજન તો 1 કિગ્રા તો મોટે ભાગે હોય જ છે. તો આપણે તો 3rd ધોરણ ભણીએ, તો આપણે તો 2-3 પુસ્તકો હોય, સ્વાધ્યાય પોથી હોય, લેસન ડાયરી હોય, કંપાસ બોક્સ હોય, ઘણી બધી વસ્તુ હોય. પછી કંપાસ, તો કંપાસનું વજન છે, તો કંપાસની અંદર નાની મોટી સ્કેલ હોય, પેન્સિલ હોય, ચેકરબર હોય, તો કંપાસનું વજન છે 1 કિગ્રા કરતાં ઓછું હોય. પછી ઈંટ, તો ઈંટ આપણે મકાન ચણવા માટે કામમાં આવે, ખ્યાલ છે ને? તો ઈંટ છે એ રેડ કલરની હોય અથવા તો બ્લેક કલરની સિમેન્ટની બનાવેલી હોય, તો ઈંટનું વજન છે તો 1 કિગ્રા કરતાં વધુ હોય. પછી મોટું કોળું, તો આપણે કોળાની વાત તો આગળ જોઈ લીધી, તો એક મોટું કોળું છે એમાં લખેલું, તો એક મોટું કોળું છે એ 1 કિગ્રા કરતાં વધુ વજનનું હોય. પછી પાંચમું છે તમારા સ્લીપર બૂટની જોડી, બરાબર છે? હવે સ્લીપરનું ચિત્ર આપેલું, તો એક જો બહુ મોટા બૂટ આપણે લીધા હોય અને હાઈફાઈ બૂટ, તો એનું વજન છે 1 કિગ્રા કરતાં વધુ, તો આપણને સ્લીપરનું ચિત્ર આપેલું, તો આપણે સ્લીપર છે એ હળવા ફોરા ફોરા લઈએ, તો 1 કિગ્રા કરતાં એનું સ્લીપરનું વજન પણ ઓછું હોય. પછી નીચે લખેલું છે ત્રાજવું અને 1 કિગ્રાનું વજન વર્ગમાં લાવી અને તમારું અનુમાનની ચકાસણી કરો. હવે આવું બધું આપણે ક્લાસમાં લાવી શકીએ નહીં, પણ જો ઘરે એવું થઈ શકે તો તમે કરજો. ચાલો એમ પછીનું નેક્સ્ટ પેજ જો. એમાં શું કે 4th નંબરમાં કે નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરીએ. હવે કોણ વસ્તુ વધારે ભારી છે અને કોણ વસ્તુ વજનમાં ઓછી છે એ આપણે અનુમાન કરવાનું છે. હવે પહેલામાં શું કે પાણીની 1 બોટલ સીસી કે ક્રિકેટનો દડો, તો હવે આપણને ખબર જ છે કે પાણીની મોટી બોટલ હોય, ચિત્ર એ આપેલું છે, મોટી બોટલ જ છે, અને ક્રિકેટનો દડો બીજા પલ્લામાં દાંડી તુલા આપેલી, તો એ ક્રિકેટનો દડો છે, તો વજનમાં કાથીનો દડો ખબર નહીં એ આપણને કહે છે, રેડ કલર ક્રિકેટનો દડો, તો એ ક્રિકેટનો દડો છે એ વજનમાં વધુ જ હોય, તો એનું પલ્લું છે એ નીચેનું ઉમી ગયું છે અને બોટલમાંથી પાણી થોડુંક ઢોળાઈ ગયું છે, એટલા માટે જે કોઈ પણ જાતનું લિક્વિડ એમાં ભરેલું છે એ નીચે ઢોળાય છે, એટલે પલ્લું નીચેનું ઉમી ગયું, એટલે ક્રિકેટના દડાનું વજન છે એ વધારે થયું. પછી બીજું છે તમારું પગરખું, પગરખું એટલે જોડો કે પેન્સિલ બોક્સ.
હવે આપણું આપણે પહેરતા હોય ચપ્પલ અને પેન્સિલ બોક્સ, તો પેન્સિલ બોક્સનું વજન છે એ ઓછું થાય અને આપણે પગનો જોડો હોય તો એ નીચે બેસી જાય પલ્લું, એટલે આપણે પગરખાનું અથવા તો ચપ્પલનું વજન વધુ થાય. પછી ત્રીજું છે તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક. હવે ગણિતનું પુસ્તક ને ગુજરાતીનું પુસ્તક એ આપણે પલ્લામ મૂકવાનું અને જોવાનું કે કયું પુસ્તક વધારે નીચે નમે તો એ વધારે ભારે થશે. તો આપણે અનુમાનને બદલે આપણે કહી શકીએ કે ગણિતનું પુસ્તક છે એ ગુજરાતીની ચોપડી કરતાં જાડું છે અને વજનમાં વધારે છે, એ તમને તરત જ ખબર પડે, તમે તરત કહેશો. પછી ચોથું છે તમારી બેગ કે તમારા મિત્રની બેગ. હવે જો તમે તમારા ચોપડા છે એ ટીચરે કીધું હોય અથવા તો ડાયરીમાં લખ્યું હોય એ પ્રમાણે જો બે છોકરાઓ સરખા લાવ્યા હોય તો ચોપડાનું વજન સરખું થાય. કોકની બેગ તમારા મિત્રની બેગ તમારા બેગ કરતાં ભારે હોય તો એનું વજન વધારે થાય અને તમારી બેગનું કદાચ ઓછું થાય. એટલે આ બધી વસ્તુનું આપણે અનુમાન કરવાનું. પછી નીચે આપેલું પાંચમું, એક કિગ્રા ભીની માટી અથવા રેતી લો. હવે વરસાદ આવતો હોય ત્યારે ભીની માટી અથવા તો રેતી લેવાની છે. બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા વજનના ત્રાજવાનો ઉપયોગ કરો. હવે બે થેલીની અંદર બે વસ્તુ ભરવાની છે અને પછી દાંડી તુલામાં રાખવાની છે અને જોવાનું છે કે બેનું વજન સરખું છે કે નહીં. તો કે ભાઈ હા સરખું છે, શું કામ એને ભીની માટી અને રેતી, તો ભીની માટી રેતી તો આમાં આ છોકરીએ ભરેલી છે અને આપણને સમતોલ બતાવેલું છે, બેના પલ્લા છે એક સરખા બતાવેલા છે. ભીની માટીની દરેક થેલી એ તમારો અડધો કિગ્રા વજન છે. તમારી આજુબાજુની બીજી વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો. હવે આ વજન જે બે ભરેલો છે અડધો કિલો માટી ને અડધો કિલો રેતી, તો એ બે અડધો કિલો ભરેલો છે. હવે કે છે કે તમારે આવી વસ્તુ શોધવાની તમારી ઘરની આજુબાજુ અને માપવાનો પ્રયત્ન કરવાનો છે. હવે એની યાદી તૈયાર કરો. અડધા કિગ્રાથી ઓછા વજનવાળી વસ્તુ, તો અડધા કિલાથી ઓછા વજનવાળી વસ્તુ કઈ કઈ હોય તો આપણે બે ત્રણ વસ્તુને નામ લખીએ. તો તમે જે મોજા પહેરો ને, મોજા એ અડધો કિલોથી ઓછા વજનના હોય તો આપણે લખીએ મોજા, બરાબર છે મોજા. પછી તમારા કંપાસ બોક્સ, આપણે આગળ ઉપર આવી ગયો તો કંપાસ બોક્સ છે એ પણ અડધા કિલા જેટલો અથવા તેનાથી ઓછો હોય તો આપણે લખશું કંપાસ બોક્સ, બરાબર બે વસ્તુ. પછી ત્યાં આગળ નથી. પછી આપણે લખીએ અડધા કિગ્રાથી વધારે વજનવાળી વસ્તુ, તો અડધા કિલાથી વજનવાળી વસ્તુ હોય તો આપણે લખીએ કે ફૂટબોલનો બોલ. આપણે જે પગેથી દડાને રમતા હોય તો એ ફૂટબોલ છે એ વજનમાં એક કિલોથી વધારે હોય ફૂટબોલ, બરાબર છે. પછી તમે રમકડાથી રમતા હોય તો આપણે જોઈએ તો રિમોટવાળી મોટર, તો રિમોટવાળી મોટર છે એ કિગ્રાથી વધારે હોય તો આપણે લખશું રિમોટવાળી મોટર, બરાબર છે. તો આ કિગ્રા એક કિગ્રાથી ઓછા વજનવાળી વસ્તુ આવી, એક કિગ્રાથી વધારે વજનવાળી વસ્તુ આવી. ચાલો આપણે એના પછીનું નેક્સ્ટ પેજ જોઈએ. જો હવે આપણે મેં તમને સમજૂતી કરાવી એમાં પણ સમજાવેલું હતું મેં કે એમાં ચિત્રો તમને ચોપડીની અંદર આપેલા, તો અહીંયા ચાર ચિત્રો આપેલા છે એ દરેકના નામ પણ હું લખું છું. પહેલાં આપણે ઉપર વાંચી લઈએ કે વજનિયા અને ત્રાજવા, બરાબર છે. વજનિયાને મેં કીધું એ પ્રમાણે વજનિયાના બીજા બે નામ પણ છે, કાટલા અથવા તો બાટ. આ તમને ગમે ત્યારે એક્ઝામની અંદર પૂછવામાં પણ આવશે. પછી છે કે તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો. નાનો વાસ કરો, બરાબર છે, ન્યાનો વાસ કરો. હવે શું કેસ કે તમારી નજીકની અંદર કોઈ ભંગારવાળા ભાઈ હોય, કરિયાણાવાળાની દુકાન હોય, શાકભાજીવાળા હોય, તેની મુલાકાત લેવાની, બરાબર. હવે આ બધાની પાસે આપણે જતા હોય, ભંગારવાળા ભાઈ આપણે ઘર પાસેથી નીકળે તો મમ્મી ભંગાર દેતા હોય તો આપણે પણ એની બાજુમાં ગોઠવાય જાય. હવે કે છે કે તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો, શોધી કાઢો. હવે આ બધા જે જે વજનિયા વાપરે, મેં કીધું ને કે ભાઈ ચોપડીની અંદર ચિત્ર છે અને નીચે કેટલાક ચિત્રો આપેલા છે, અથવા તો આપણી સ્વાદીપોથીની અંદર ચિત્ર આપેલા છે, શાકભાજીની દુકાને આપણે જઈએ તો ત્યાં પણ જોશું, તો એ વજનિયા કેવા કેવા માપના છે, કેવા કેવા આકારના છે, એ આપણે બધું નિરીક્ષણ કરવાનું છે. હવે પેલું લખેલો છે આપણને પ્રશ્ન કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે. હવે આ બધા ઉપર જે માણસોના નામ લખેલા છે તેમાં સૌથી મોટું વજનિયું કોણ વાપરે,
તો કે ભાઈ ભંગારવાળો, કે ભંગાર આપણે ઘરમાં નાની નાની વસ્તુ આખા વર્ષની ભેગી કરી હોય તો મમ્મી છે એ દિવાળીમાં ધોજાડા કરે અને આપણને ભંગારવાળા ભાઈને આપી દે, તો કોણ સૌથી મોટા વજનીય વાપરે તો આપણે લખશું કે ભંગારવાળા ભાઈ અથવા ભંગારવાળો, ભંગારવાળો બરાબર છે. ભંગારવાળો છે એ સૌથી મોટા વજનીય વાપરે. કોણ સૌથી નાના વજનીય વાપરે? તો સૌથી નાના વજનીય છે ને શાકભાજીવાળા વાપરે. શું કામ એને? કે શાકભાજીવાળા પાસે આપણે 100 ગ્રામ મરચાઈ લેવા જાય, 50 ગ્રામ મરચાઈ લેવા જાય, આદુ છે એ 50 ગ્રામ, નાની નાની વસ્તુ આપણે કેટલીક લેવા જઈએ છીએ. તો સૌથી ઓછા વજનના વજનીય કોણ વાપરે? તો કે શાકભાજીવાળા, શાકભાજીવાળા, શાકભાજીવાળા બરાબર. પછી એ સિવાય એનાથી નાના વજનીય કોણ વાપરે? તો કે સોની લોકો. પણ એની વાત આપણે નહીં કરીએ, કેમ કે સોનું ખરીદવું આપણે રોજ જઈએ નહીં. હવે જો અહીં આપણને 4 ચિત્ર આપેલા છે, મેં તમને કીધું હતું કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ ક્યાં થાય, તો આ બેન છે જો એ બાટલાને ઉપાડે છે બરાબર છે. તો આપણને એ વજન કાંટો બાટલાવાળા ભાઈ હોય તો એ આપણને પણ હાથમાં આપે અને આપણે પણ એ બાટલાને સ્પ્રિંગ કાંટાની અંદર ભરાવીએ અને ઉંચકી શકીએ. તો આ કાંટો છે ને એનું નામ સ્પ્રિંગ કાંટો છે. શું છે? સ્પ્રિંગ કાંટો બરાબર છે. આનું નામ સ્પ્રિંગ કાંટો છે, આ સ્પ્રિંગ કાંટો. પછી બાજુમાં આપેલું છે એ બેલેન્સ કાઉન્ટર છે બરાબર છે, અથવા કાઉન્ટર બેલેન્સ. આની અંદર વસ્તુ નાખે અને આની અંદર જો ઓલા આપણે વજનીયા અથવા કાટલા બાટ પડેલા જ બરાબર છે, તો એનું નામ છે કાઉન્ટર બેલેન્સ, કાઉન્ટર બેલેન્સ બરાબર. આ કાઉન્ટર બેલેન્સ તો એની અંદરથી જો ભાઈ કંઈ દ્રાક્ષ કે કંઈ વસ્તુ, દ્રાક્ષ તો નથી પણ કંઈ ડબલામાંથી નાખે છે વસ્તુ અને એ ચોખે છે. પછી અહીંયા આપણને કાંટો આપેલો ને અહીંયા જો 0 અને 1 kg લખેલું છે. 1 kg એટલે 1 કિગ્રા બરાબર. તો અહીંયા મીઠાઈનું બોક્સ કે કંઈ પડેલું, તો આ વજન કાંટા, આ વજન કાંટાનું નામ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો. કેવો? ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો, વજન કાંટો બરાબર. આ ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો મોટે ભાગે મીઠાઈની દુકાને અથવા તો સ્ટાન્ડર્ડ દુકાન હોય ત્યાં આવી વસ્તુ વેચવા ભાઈ જે કાઉન્ટર ઉપર બેઠા હોય એ આપણને વજન કાંટામાં આવી રીતે જોખીને આપે. પછી જો ત્યાં શાકભાજીવાળા બેન બરાબર છે, એની પાસે કયું છે આપણને ખબર જ છે, દાંડી તુલા. દાંડી તુલા, તુલા એટલે ત્રાજુ બરાબર. આપણે અલગ અલગ રાશિ છે એમાં પણ તુલા, તો તુલા રાશિ એટલે એ ત્રાજુ. તો આ ત્રાજવાની અંદર જો આમાં વજનીય રાખેલા છે અને એ બેન છે એ શાકભાજી નાખી અને વજન કરે છે. ચાલો અહીંયા આ ચેપ્ટર છે એ મોટે ભાગે પૂરું થાય છે અને હવે પછી આપણે જોશું તો 9મા ચેપ્ટરની અંદર મળશું. થેન્ક યુ બાળકો.